નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે રિવિઝન છે ધોરણ 6 ની અંદર રિવિઝન સુધી કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે ત્યાર પછી જોવાનું છે, રિવિઝને જોઈ લીધું, ત્યાર પછી લેટ્સ રીડ મોર ની અંદર પ્રેયર્સ અને પોએમ્સ પણ જોઈ લીધા છે. ત્યાર પછી જે યુનિટ આપેલા છે આપણને, એ તે યુનિટ જોવાના છે. તો આપણે સૌ પ્રથમ જોશું યુનિટ 1. તમને તેમાં નીચે એક ચિત્ર આપેલું છે. એક ચિત્રમાં એક વ્યક્તિ છે, તે સૂતો હોય છે, સાઈડમાં જમીન ઉપર સૂતો હોય છે, પર્વત ને ડુંગર ને એવું દેખાય છે. એક મોટો બધી વ્યક્તિ છે, તેને બાંધવામાં આવેલો હોય છે દોરડા દ્વારા. નાના નાના તેની નીચે નાના નાના વ્યક્તિઓ હોય છે, સાવ નાના નાના, તેની પાસે બહુ જ નાના લાગે છે. તો આવું એક ચિત્ર છે એ તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર દર્શાવવામાં આવેલું છે. તો આ ચિત્ર શેનું છે અને તેમાં શેની વાત કરવામાં આવેલી છે, તો એ આપણે આ યુનિટની અંદર જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે આ યુનિટમાં આ ચિત્ર શું કહેવા માંગે છે, આ ચિત્રનું શું મહત્વ છે, તો તે આપણે આ યુનિટની અંદર જોઈએ. તો ચાલો ચાલુ કરીએ યુનિટ 1. યુનિટ 1 નું નામ શું છે? ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. લેન્ડ એટલે કે જમીન, કે લીલીપુટમાં જમીન, કે ત્યાંના લોકો કેવા હોય છે, ત્યાંની જમીન કેવી હોય છે લીલીપુટની, તે વિશે વાત કરવામાં આવી છે. તો ચાલો યુનિટ 1 ની આપણે શરૂઆત કરીએ. ચાલો જોઈએ યુનિટ 1. ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શીપ. એન્ટેલોપ એક વાહનનું નામ છે, કે એન્ટેલોપ છે એક મોટું વાહન હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશિયન. વન્સ એટલે કે એકવાર તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. ધેર વોઝ 30 સેલર ઓન ઇટ. તેના પર સેલર એટલે કે જે ખારવાઓ છે, દરિયામાં હોય છે ને જે લોકો, તેને શું કહેવામાં આવે છે? ખારવાઓ. તેના તે વહાણમાં કેટલા ખારવાઓ હતા? તો કે 30 ખારવાઓ હતા. બિસાઇડ ધ સેલર ધેર વેર અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ્ડ ગુલિવર. કે ખારવાઓ, 30 ખારવાઓ હતા, તેના ઉપરાંત એક કપ્તાન હતો, કેપ્ટન એન્ડ અ ડોક્ટર, અને ગુલિવર નામનો એક ડોક્ટર હતો. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ. કે શરૂઆતમાં શું થાય છે? વહાણ છે તે, કે શરૂઆતમાં છે તે આ વહાણ છે એ એકદમ નિરાંતે કંઈ પણ વિઘ્ન વગર જઈ રહ્યું હતું. બટ ધેન વેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. પરંતુ થોડાક જ સમય પછી શું થયું? દરિયામાં સી એટલે કે દરિયો, સ્ટોર્મ એટલે એકદમ તોફાન. થોડા સમય પછી દરિયામાં તોફાન ઉપડ્યું. ધેર વોઝ સ્ટ્રોંગ વાઇન એન્ડ હેવી રેન. કે ત્યાં છે એકદમ જોરદાર પવન, વાઇન એટલે પવન, હેવી રેન એટલે કે ભારે વરસાદ હતો. સેલિંગ બીકી ડિફિકલ્ટ. કે આ વહાણ છે એને ચલાવવું હવે શું થયું હતું? ડિફિકલ્ટ, એકદમ મુશ્કેલ ભર્યું હતું. કારણ કે તોફાન અને પવન ને હોય તો વહાણ છે દરિયામાં ચલાવવું બહુ મુશ્કેલ થઈ જાય છે. ધ શીપ બિગન અ ડ્રિફ્ટ. આ વહાણ છે એ તણાવવા લાગ્યું. ડ્રિફ્ટ એટલે શું થાય? તણાવ. દરિયાની અંદર આ પવન, જોરદાર પવનને કારણે વહાણ છે એ તણાવવા લાગ્યું. ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ટુ પીસીસ. શું થયું? સડનલી એટલે કે અચાનક, અચાનક એક ખડક સાથે ભટકાયું. સડનલી હિટ અગેન્સ્ટ અ રોક, એક ખડક છે તેની સાથે તે ભટકાયું અને શું થયું? તેના ટુકડા, પીસીસ, બ્રોક એટલે તૂટવું, એ તૂટીને શું થઈ ગયું? તેને ટુકડા થઈ ગયા, વહાણના ટુકડા થઈ ગયા. એવરી વન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર એટ હેલ્પ. એવરી વન એટલે કે બધા, બધા શું કરવા માંડ્યા? સ્ટાર્ટેડ, શરૂઆત કરવા માંડ્યા, શેની? ચીસો પાડવાની. સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ એટલે રડવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા. શેના માટે? હેલ્પ, હેલ્પ એટલે કે મદદ, કે મદદ માટે આ બધા છે એ રડવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. ધે ટ્રાઈડ ટુ સ્વિમ ટુ ધ શોર. તેઓ શું કરવા માંડ્યા? તેઓ છે એ કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો બધાએ. બટ ઓનલી ગુલિવર રીચ ધ શોર. પરંતુ ફક્ત કોણ કિનારા પર પહોંચ્યો? આ જે ગુલિવર નામનો જે ડોક્ટર હતો તે જ છે એ દરિયાના કિનારા સુધી પહોંચી શક્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇસલેન્ડ. એ ક્યાંનો દરિયા કિનારો હતો? ટાપુ કોનો હતો? કે તે ટાપુ છે આઇસલેન્ડ. આઇસલેન્ડ એટલે કે બરફ. એક ટાપુનો કિનારો હતો, આઇસલેન્ડ નામનો જે ટાપુ છે ત્યાંનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇસલેન્ડ વોઝ લીલીપુટ. કે આ જે ટાપુ છે, આઇસલેન્ડ છે, તેનું નામ શું હતું? લીલીપુટ. કે આ ગુલિવર છે તોફાનમાંથી જે ટુકડા થઈ જાય છે વહાણના, તરતો તરતો એક ગુલિવર એક જ છે કિનારા સુધી પહોંચે છે. પણ તે કિનારો શાનો હોય? એ પોતાના વતનનો ન હોય, પણ તે એક અલગ જ ટાપુનો હોય છે અને તે ટાપુનું નામ હોય છે આઇસલેન્ડ.
હવે જોઈએ આગળ શું થાય. ગુલિવર વોક સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. હવે ગુલિવર છે તે ચાલે છે, થોડાક અંતર સુધી ચાલે છે, પરંતુ તે ખૂબ જ થાકી ગયો હોય છે. આ વહાણમાંથી બહાર નીકળે, દરિયામાંથી બહાર નીકળે છે એટલે તે ખૂબ જ થાકી ગયો હોય છે. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ, ફેલ એટલે પડી જાય. તે શું કરે છે? ગ્રાસ ઘાસ ઉપર પડી જાય છે અને અસ્લીપ એટલે કે સૂઈ જાય છે. હી વોક અપ ટુ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. હે વોકઅપ એટલે કે ઉઠવું. તે ફરીથી બીજી સવારે ઉઠે છે અને ચાલવા માટેની ટ્રાય કરે છે. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ, પરંતુ ઊભું થવું છે તેના માટે શક્ય હતું નહીં. હિઝ હેન્ડ એન્ડ લેગ્સ વેર ટાયર્ડ. હેન્ડ એટલે હાથ, લેગ એટલે કે પગ, કે તેના હાથ અને પગ બંને છે તે થાકી ગયા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વર્કિંગ ઓન હિઝ બોડી. તેના હાથ અને પગ બાંધેલા હતા. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાયર્ડ. ગુલિવર ફેલ્ટ સમથિંગ વર્કિંગ ઓન હિઝ બોડી. ઇટ વોઝ અ ટીની મેન, ઓનલી 15 સેન્ટીમીટર. ઓલ ગુલિવરના છે તે ઉઠવાનું તો શક્ય નહોતું, પરંતુ શું હતું? તેના હાથ અને પગ પણ બાંધેલા હતા. ગુલિવરને તેના શરીર ઉપર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું કે કંઈક પણ છે. ત્યાં કોણ હતું? તે એક નાનકડો માણસ હતો, કે ટીની મેન એટલે કે નાનકડો માણસ. ઓનલી 15 સેન્ટીમીટર ટોલ, કે ફક્ત કેવડો હતો? 15 સેન્ટીમીટર ઊંચો હતો, સાવ એકદમ નાનો. સૂન ધેર વેર સેવરલ મેન ઓન હિઝ બોડી. થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો હતા. ધેર વેર ઓલ વેરી ટીની. તેઓ બધા કેવા હતા? એકદમ નાના નાના હતા, કે આપણે જેવડા છે તેવડા નહોતા. એ દેશ જ આખો બીજો હતો, કે જ્યાં બધા માણસો કેવા હતા? એકદમ નાના નાના, એટલે કીડીથી થોડા એવા મોટા, એમ સાવ સાવ એ નાના એમ. ધેર વેર લોટ્સ ઓફ અધર ટીની પીપલ ઓન ધ ગ્રાઉન્ડ, કે ત્યાં જે મેદાન હતું ત્યાં આ નાના નાના આવા ઘણા બધા માણસો હતા. સમ હેડ બોઝ એન્ડ અરો ઇન ધેર હેન્ડ, એ થોડાક તો તેના જે અમુક માણસો ક્યાં હતા, એના માણસો હાથ ઉપર તીર કામઠા, અરો એટલે શું થાય કે તીર, ઇન ધેર હેન્ડ કે તેના હાથમાં તીર કામઠા લઈને ઉભેલા હતા. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી. આ ગુલિવર છે એ તો થાકી ગયો હતો, સમુદ્રમાં તરીને આવેલો હતો, 2 દિવસથી ભૂખ્યો પણ હતો, એટલે હંગ્રી એટલે ભૂખ્યો પણ હતો, થર્સ્ટી એટલે કે તરસ્યો પણ હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સપેક્ટ થ્રુ ગેસ્ચર. શું કહે છે કે હું આ લોકો કે ઈશારા સિવાય છે એ આ લોકો સાથે હું કઈ રીતના વાત કરીશ, કારણ કે તે તો સાવ નાના નાના છે, મારી ભાષા પણ તે સમજશે નહીં, તો હું તેની સાથે કઈ રીતના વાત કરી શકી. હી થોટ કે તે વિચારે છે. સો હી મેડ સિંગ્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, કે તેણે વિચાર્યું કે તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી, કારણ કે તે બોલશે કે તો તે સમજી શકશે નહીં, એટલે કે તે એ ઈશારા વડે તેણે ખાવા માટે અને પીવા માટેની એક્ટિંગ કરી કે મને ભૂખ લાગી છે અને તરસ લાગે છે. લકીલી ધ ટીની પીપલ અન્ડરસ્ટુડ હિડ સાઇન એન્ડ બોટ સોમ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ. કે લકીલી એટલે કે ભાગશાળી, કે તે જે નાના માણસો હતા તે તેની ભાષા સાઇન છે, સંજ્ઞા દ્વારા જેણે ઈશારા વડે કીધું હતું તે સમજી ગયા અને તેના માટે એક નાના બાસ્કેટમાં ખોરાક લઈ આવ્યા. તે ઓલ્સો બોટ ટીની બેરલ્સ ઓફ વોટર, કે તે નાનું એવું પાણીનું જે તપેલું હતું તે પણ પીપ, પણ પાણીના નાનકડા જે પાઇપ હતા તે પણ તેની સાથે લઈ આવ્યા. ગુલિવર આ એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રંક ઓલ ધ વોટર. ગુલિવર તો ક્યારનો ભૂખ્યો હતો અને આ બધી તો નાની નાની વસ્તુઓ હતી, એટલે ગુલિવર છે તે ફટાફટ છે બધો જ ખોરાક અને પાણી પી ગયો. નાવ ધ ફેલ્ડ રિફ્રેશ. ફેલ્ડ એટલે અનુભવવું, રિફ્રેશ એટલે તાજગી. હવે છે તેને એકદમ તાજગી અનુભવી, કારણ કે પેટમાં છે થોડોક ખોરાક અને પાણી ગયું એટલે હવે છે એ પોતાના શરીરમાં થોડોક જીવ આવ્યો એમ. વોકિંગ વિલ ડુ સમ મી સમ ગુડ. શું કહે છે? ચાલવાથી મને સારું લાગશે, કે હું થોડી વાર ઊભો થઈશ અને ચાલીશ તો મારા શરીરમાં પણ સારું લાગશે. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ, કે પરંતુ હું છે તે ઉઠી શકતો નથી, તેથી ચાલવાનું તો શક્ય જ નથી. તો આવો સરસ મજાનું કાવ્ય પાઠ છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. તો આ પાઠમાં છે એ ગુલિવરની વાત કરવામાં છે, તે દરિયામાંથી ખોવાઈ જાય છે, બીજા જ આઇસલેન્ડ નામના એક ટાપુમાં ચાલ્યો જાય છે. ત્યાં નાના નાના લોકો રહેતા હોય છે, બીજો જ પ્રદેશ હોય છે, અને બધા લોકો છે તેને જોઈને તેને બાંધી દે છે હાથ પર, પરંતુ આ લોકો છે તેમને ઓળખતા નથી, કે એ તેને દુશ્મન પણ માનતા હોય છે કે કોણ હશે એમ. આથી
આ લોકો છે તેને સમજાવવા માટે પ્રયત્ન કરે છે, ઈશારો વડે પ્રયત્ન કરે છે, તેને ભૂખ લાગી હોય છે, તરસ લાગી હોય છે અને આ લોકો સમજી જાય છે અને તેને ખાવાનું અને પાણી આપે છે. તો ચાલો આજે આ વિડીયોમાં આપણે અહીં સુધી જોઈએ. આના પછીની જે સ્ટોરી છે તે આના પછીના વિડીયોમાં આપણે જોશું. તો તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે, તમને હું પ્રશ્ન લખાવું છું, એ પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. તો પ્રશ્ન લખો ચલો પેલો કે વેર વોઝ ધ એન્ટેલોપ, જે તમને પાછળ પ્રશ્ન આપેલા છે ને એક્સરસાઇઝની અંદર એ પ્રશ્ન છે. એ પ્રશ્નમાં શરૂઆતના બે પ્રશ્ન છે, ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ, વોટ એપન આફ્ટર વર્ડ, કે આ બે પ્રશ્ન છે, એ બે પ્રશ્ન છે તમારે તમારી હોમવર્કમાં નોટબુકની અંદર લખવાના છે. તો આ સરસ મજાનો પાઠ છે, એના પછીનો જે ભાગ છે એ આપણે આના પછીના વિડીયોમાં જોશું. ઓકે, થેન્ક યુ.